સેન્ટ ઝેવિયર શાળામાં 11મા ધોરણમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ ના અપાતા એબીવીપીનો હોબારો. જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ ન આપતા વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પ્રદેશ પરિષદ દ્વારા આજે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલને આવેદનપત્ર અપાયું હતું અને વિદ્યાર્થીઓને એડમિશન આપવા ઉગ્ર માંગ કરી હતી. જોકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા ધોરણ 10 વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવતો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે તેવું માલુમ પડતા આ વિદ્યાર્થીઓ હવે અન્ય સ્કૂલમાં એડમિશન કરાવવાની જવાબદારીના પ્રશ્ને તેમજ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઓછું આવતું હોય થોડા અંશે સારા પણ જવાબદાર હોઈ શકે આવા મુદ્દે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન આપવું જોઈએ અને એડમિશન આપવાના મુદ્દે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ચેડા થયા હોવાનો આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને એક સમયે પ્રિન્સિપાલ અને એબીવીપીના આગેવાનો આમને સામને આવી ગયા હતા. એબીવીપી આગેવાનો આવેદનપત્ર આપવાના મુદ્દે કોરોનાની મહામારીના નિયમોનો ખુલ્લે આમ ભંગ કર્યો હતો. જાણે ત્રીજી લઈને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. સેન્ટ ઝેવિયર સ્કૂલના વિદ્યાર્થીઓને ન્યાય આપવાની બાબતમાં એબીવીપીના આગેવાનોએ સરકારી નિયમનો ઉલાર્યો કર્યો હતો. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.